કાયમી શિક્ષક ભરતી માટે ગાંધીનગર રજૂઆત કરવા ગયેલા ઉમેદવારોને રસ્તા પર ઢસડી ઢસડીને ટીંગાટોળી કરીને પોલીસ વાહનમાં બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી અંદાજે 1000 જેટલા ઉમેદવારો ગાંધીનગર એકત્રિત થઈને શાંતિપૂર્વક રીતે ગાંધી ચિંધ્યાના માર્ગે આજે રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ પાસે રજૂઆત કરવા માટે પહોંચે તે પહેલાં જ પોલીસ વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવેલ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી અને રોડ ઉપર પોલીસે ઉમેદવારો સાથે ઠેકઠેકાણે બળપ્રયોગ કરીને ઉમેદવારો તેમજ મહિલા ઉમેદવારોને ટીંગાટોળી કરીને લઈ જતા હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનો અને તેમના પરિવારજનો તંત્રની આ કાર્યપદ્ધતિથી ખૂબ જ નારાજગી સાથે રાજ્ય સરકાર પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. કાયમી નોકરી મેળવવા માટે શાંતિપૂર્વક રજૂઆત કરવા જવાના હતા ત્યારે જ પોલીસ વાહનમાં બેસાડીને ઉમેદવારોને અટકાયત કરીને લઈ જવામાં આવ્યા હતા. આર્યકન્યા ગુરુકુલ કરીબ 90 એકર મે ફેલે ઇસ વિશાલ પરિસર મે કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હે. ઇસકે અલાવા સ્થાનીય કન્યાઓ કે લિયે કેજી સે લેકર 12વી કક્ષા તક ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ સ્કૂલ ભી કાર્યરત હે. આર્ટ્સ તથા કોમર્સ વિદ્યા શાખાઓ મે સ્નાતક તથા અનુસ્નાતક કક્ષા કે અભ્યાસક્રમ ભી ઇસી પરિસર મે ચલાએ જા રહે હે. જહાં પાક કલા, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए फोन नंबर 8258040404.